तो बीजा महत्वपूर्ण समाचार सामने आवी रहा छे अमदावाद थी। हाल महत्वपूर्ण समाचार मळी रहा छे अमदावाद नी एलजी हॉस्पिटल सामे बेदरकारी सामे आवी छे। सारवार अर्थे आवेल बाळक बदलायुं होवानो आक्षेप करवामां आव्या छे। सारवार लेनार परिवारजनोए गंभीर आक्षेप कर्या छे। एलजी हॉस्पिटल फरी एक वखत विवादमां आवी छे। बाळकनुं निधन थयुं होवानुं कही परिवारने बाळक सोंपवामां आव्युं। बाळक परिवारने सोंपाता समग्र मामलो सामे आव्यो छे। त्यारे बाळकना शरीर पर लाखनुं निशान हतुं, जे हतुं ज नहीं त्यारे आ बाळक श्याम रंगनुं हतुं। शरीर पर वाळ पण न हता त्यारे आ किस्सो सामे आव्यो छे। बाळकना नाक पर कपायानुं निशान न हतुं। कांचनी पेटीमां बदलायुं होवाना सगानो दावो करवामां आवी रह्यो छे। बाळक बदलाई गयुं छे। सगा द्वारा सुप्रिटेन्डेंट ऑफिस में होबाड़ो करवामां आव्यो। तो अमदावाद में एलजी हॉस्पिटल सामे बेदरकारी सामे आवी छे। सारवारथी आवेल बाळक बदलायुं होवाना आक्षेप करवामां आव्या। तो सारवार लेनार परिवारजनोए गंभीर आक्षेप कर्या छे। बाळकनुं निधन थयुं होवानुं कही परिवारने बाळक सोंप्युं। बाळक परिवारने सोंपाता समग्र मामलो सामे आव्यो छे। एलजी हॉस्पिटल अवारनवार विवादमां आवती होय छे त्यारे फरी एक वखत तेमनी बेदरकारी सामे आवी छे। बाळक श्याम रंगनुं हतुं, शरीर पर वाळ न हता। बाळकना नाक पर कपायानुं निशान न हतुं। परिवार द्वारा गंभीर आक्षेपो लगाड़वामां आवी रह्या छे। कांचनी पेटीमां बदलायुं होवाना सगानो दावो छे। त्यारे सुप्रिटेन्डेंट ऑफिसमां होबाळो करवामां आव्यो। तो एलजी हॉस्पिटल ની આ ઘટના એલજી હોસ્પિટલ ની ફરી એક વખત બેદરકારી સામે આવી છે। સારવાર અર્થે આવેલ બાળક બદલાયું હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। તો સંવાદદાતા પરેશ જોડાઈ ગયા છે। જી પરેશ, જે રીતે બાળક બદલાયું હોવાની ઘટના સામે આવી છે, એલજી હોસ્પિટલ અવારનવાર વિવાદમાં આવતી હોય છે। દીપિકા, અમદાવાદની એલજી હોસ્પિટલ ખૂબ મોટું નામ છે, દૂર દૂરથી લોકો અહીંયા સારવાર કરવા માટે આવતા હોય છે। આવો જ એક પરિવાર પોતાના બાળક લઈને સારવાર કરવા માટે અહીં આવ્યો હતો અને પરિવારને એક મૃત બાળક સોંપવામાં આવ્યું અને એમ કહી દેવામાં આવ્યું કે આજે બાળક જે છે તમારું એ મૃત્યુ પામ્યું છે। અને બાળકને જોયા બાદ એમના પરિવારને શંકા ગઈ કે જે આપણું બાળક હતું તે આ બાળક નથી। પરિવારનો એવો દાવો છે કે બાળકના શરીર પર લાખનું નિશાન હતું જ નહીં, પરંતુ તેમને જે બાળક સોંપવામાં આવ્યું હતું તેના શરીર પર લાખનું નિશાન હતું। આ ઉપરાંત તેમનું બાળક શ્યામ રંગનું ન હતું, પરંતુ તેમને જે સોંપવામાં આવ્યું હતું તે બાળક શ્યામ રંગનું હતું। બાળકના શરીર પર વાળ પણ ન હતા, જ્યારે આ જે બાળક સોંપવામાં આવ્યું તેના શરીર પર વાળ હતા। આ તમામ દાવો બાળકના સગાઓનો છે। આ ઉપરાંત તેમનું એવું પણ કહેવું છે કે ભાઈ અમારું જે બાળક હતું તેના નાક પર કપાયાનું નિશાન ન હતું, જ્યારે આ જે હાલમાં અમને જે બાળક સોંપવામાં આવ્યું છે તેના નાક પર નિશાન છે। આ ઉપરાંત બાળક કાચની પેટીમાં બદલાયું હોવાનો દાવો સગાવાળાનો છે અને આ દાવા સાથે તેમણે એલજી હોસ્પિટલની જે સુપ્રિન્ટેન્ડન્ટ છે તેની ઓફિસમાં હોબાળો પણ કર્યો હતો અને એવું કહ્યું હતું કે ભાઈ તમે જે છે તે ડીએનએ ટેસ્ટ કરાવો અને ખબર પડશે કે આ બાળક અમારું છે કે નહીં। આ ઉપરાંત તેમણે જે મૃત બાળક તેમને જે સોંપવામાં આવ્યું હતું તે બાળકને લઈ જઈને સુપ્રિન્ટેન્ડન્ટની ઓફિસમાં આખો હોબાળો કર્યો હતો। મોટો મામલો બની ગયો છે આખે આખો। હજુ આ મામલામાં એલજી હોસ્પિટલ જે છે તેમનું કોઈ આધિકારિક નિવેદન સામે આવ્યું નથી કે ખરેખર શું થયું છે, કોઈ ભૂલ થઈ છે કે વગેરે વગેરે, પરંતુ જે પરિવારે જે પ્રકારે જે હોબાળો કર્યો તેના કારણે આખો મામલો વિવાદાસ્પદ બની ચૂક્યો છે। અગાઉ પણ હોસ્પિટલમાં આવી રીતે બાળક જે છે બદલાઈ જવાના ઘણા બધા કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે અમદાવાદમાં જ। હવે ત્યારે એક નવો કિસ્સો સામે આવ્યો છે અને મેં તમને કહ્યું તેમ કે એક આ બેદરકારીનો કિસ્સો જરૂર ચોક્કસપણે કહી શકાય, પણ જો કે હજી એલજી હોસ્પિટલ આ તરફથી કોઈ નિવેદન આવ્યું નથી એટલે હજુ ચોક્કસપણે કોઈ કારણ કહેવું મુશ્કેલ છે। પણ એક ચોક્કસ વાત છે કે બાળકનો જે બદલાયો હોવાની વાત સગાવાળાનો જે દાવો છે એના પરથી હવે એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે જો આ મામલો આગળ વધશે તો પરિવારજનોની જે માંગ છે કે ડીએનએ ટેસ્ટ કરાવવામાં આવે, જો તે ટેસ્ટ કરાવવામાં આવશે કદાચ તો જ નક્કી થઈ શકશે કે ખરેખર આ બાળક તેમનું છે કે પછી તેમનું નથી, અને જો આ બાળક તેમનું નથી તો આ બાળક કોનું છે અને આ જે પરિવાર હતો તેમનું બાળક ક્યાં છે। આ તમામ સવાલો છે જેના જવાબો એલજી હોસ્પિટલે આપવા પડશે। હજુ આ મામલે પોલીસ સ્ટેશનમાં કોઈ ફરિયાદ નોંધાઈ છે કે નથી નોંધાઈ તેને લઈને પણ કોઈ મામલો સામે આવ્યો નથી, પરંતુ મંત્રીનું જ્યારે ખબર પડી ત્યારબાદ આપણે આખો મામલો ઉઠાવી રહ્યા છીએ। આ એક નવજાત બાળકની વાત છે, બાળકનો મામલો છે, પરિવારની લાગણીઓ આની સાથે જોડાયેલી હોય છે। આપણે એવું નથી કહી રહ્યા કે આમાં એલજી હોસ્પિટલની બેદરકારી છે કે નહીં, પરંતુ હાલના તકે પરિવારનો જે દાવો છે તે મુજબ એવું લાગી રહ્યું છે।
હવે જો આ મામલામાં પોલીસ હસ્તક્ષેપ કરે છે અને આ જો સીસીટીવી ચેક થાય છે તો એ પણ ખબર પડી જશે કે શું બાળક બદલવામાં આવ્યું છે કે નહીં. કારણ કે હવેના જે તમામ હોસ્પિટલો હોય છે, ખાસ કરીને એલજી મોટી હોસ્પિટલ છે કે તેમાં તમામ જે વોર્ડ હોય છે તેમાં સીસીટીવી કેમેરા તો ચોક્કસપણે હોય છે. એટલે જો એલજી હોસ્પિટલ તમામ સીસીટીવી કેમેરાઓ ચેક કરે તો કદાચ તેમની જે જે પરિવારની જે માંગ છે તેમાં કદાચ સંતોષાય જો આ મામલામાં એલજી હોસ્પિટલ સાચી હોય તો. પરંતુ હાલા તકે જે વિવાદ છે તેના પરથી એવું લાગી રહ્યું છે કે આ વિવાદ મોટો થઈ શકે છે અને પરિવારે જે મુજબ એમ એવું કહી દીધું છે કે અમે આ હોસ્પિટલ છોડીશું નહીં જ્યાં સુધી અમને જવાબ નહીં આપવામાં આવે, જ્યાં સુધી અમારી શંકાનું સમાધાન નહીં થાય ત્યાં સુધી અમે હોબાળો કરીશું, અમે જે હોસ્પિટલ જે છે તેમની સામે પ્રદર્શન કરીશું. આ તમામ માંગો જે છે તે એમની છે. એટલે આખો મામલો જે છે ચોક્કસપણે આખો વિવાદમાં આવી ચૂક્યો છે અને એક પ્રકારે કહી શકાય કે ખૂબ જ વિવાદ થઈ ગયો છે. જી, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. તો એલજી હોસ્પિટલમાં વરી બેદરકારી સામે આવી છે, બાળક ગુમ થઈ ગયું છે અને બાળક સોંપવામાં આવ્યું છે તેવા પરિવાર દ્વારા આક્ષેપો લગાડવામાં આવી રહ્યા છે. તો સારવાર અર્થે આવેલ બાળક બદલાયું હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. સારવાર લેનાર પરિવારજનોએ ગંભીર આક્ષેપ કર્યા છે. બાળકનું નિધન થયું હોવાનું કહી પરિવારને બાળક સોંપવામાં આવ્યું. બાળક પરિવારને સોંપાતા આ સમગ્ર મામલો સામે આવ્યો છે. એલજી હોસ્પિટલની આ ઘટના સામે આવી છે જેમાં બાળકના શરીર પર લાખનું નિશાન હતું જ નહીં. બાળક શ્યામ રંગનું હતું, શરીર પર વાળ ન હતા એવા પરિવાર દ્વારા આક્ષેપ લગાડવામાં આવી રહ્યો છે. બાળકના નાક પર પણ કપાયાનું નિશાન હતું. કાંચની પેટીમાં બદલાયું હોવાના સગાનો દાવો કરવામાં આવી રહ્યો છે. સગાઓ દ્વારા સુપ્રિન્ટેન્ડન્ટ ઓફિસમાં હોબાળો મચાવવામાં આવ્યો છે. એલજી હોસ્પિટલની આ ઘટના સામે આવી છે, બેદરકારી સામે આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે સારવાર અર્થે આવેલ બાળક બદલાયું હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ત્યારે હોસ્પિટલના સંચાલકો મૌન સેવીને બેઠા છે. તેમના દ્વારા કોઈ જ પ્રતિક્રિયા આપવામાં આવી રહી નથી. બાળકનું નિધન થયું હોવાનું કહીને પરિવારને સોંપવામાં આવ્યું છે. બાળક પરિવારને સોંપાતા સમગ્ર મામલો આજે છે તે સામે આવ્યો છે. બાળકના શરીર પર લાખનું નિશાન હતું જ નહીં તેવું પરિવાર દ્વારા કહેવામાં આવી રહ્યું છે. તો સંવાદદાતા અમાન ન્યૂઝરૂમથી લાઈવ જોડાઈ ગયા છે. જી અમાન, જે રીતે આ એલજી હોસ્પિટલની ઘટના સામે આવી છે, પરિવાર દ્વારા ગંભીર આક્ષેપો લગાડવામાં આવી રહ્યા છે. જે બાળક સોંપવામાં આવ્યું છે તે ખરેખર તેમનું બાળક જ નથી તેવું કહેવામાં આવી રહ્યું છે. જે રીતે એલજી હોસ્પિટલની અંદર એક બેદરકારીનો મામલો સામે આવ્યો છે, જે બાળક હતો તે બાળકને પેટીમાં રાખવામાં આવ્યો હતો, તે બાળકનું મૃત્યુ પામ્યું બાદ પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો અને પરિવારજનો દ્વારા આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે કે આ બાળક અમારું છે જ નહીં. કારણ કે જે બાળક તેમનું હતું તે બાળકની ઉપર શરીર ઉપર ડાઘા હતા, પરંતુ હોસ્પિટલવાળા દ્વારા જે બાળક તેમને સોંપવામાં આવ્યું છે તેમની ઉપર કોઈ શરીર પર ડાઘા નહોતા અને તેમનું જે બાળક હતું જે સગાવાળા હતા જે આક્ષેપ કરી રહ્યા છે તેમનું જે બાળક હતું તેના તેનું જે શ્યામ રંગ નહોતું, પરંતુ આ બાળક જે છે તે શ્યામ રંગનું છે અને આના શરીર ઉપર કોઈ પણ પ્રકારના ડાઘા જોવા નથી મળતા. એટલે કે પરિવારજનોએ જે રીતે આક્ષેપ કર્યા છે એલજી હોસ્પિટલની અંદર, પહેલાં પણ આવા બાળક બદલાવાનો કિસ્સો સામે આવ્યો હતો અને બાળકને કાચલી પેટીમાં રાખ્યું હતું અને બાળકને કાચલી પેટીમાં રાખ્યા બાદ આ બાળક બદલાયો હોવાનો મામલો સામે આવ્યો હતો. પરિવારજનોએ સુપ્રિન્ટેન્ડન્ટની ઓફિસની બહાર પણ હોબાળો કર્યો છે અને કહ્યું છે કે ડીએનએ ટેસ્ટ કરવા માટે પરિવારજનોએ અપીલ કરી છે. એટલે કે એલજી હોસ્પિટલની અંદર ફરી એકવાર આવો કિસ્સો સામે આવ્યો છે કે જેમાં બાળક બદલાઈ ગયું છે, તો પરિવારજનો દ્વારા જે છે તે અત્યારે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. જી જી અમાન, તો હોસ્પિટલના સંચાલકો શું કહી રહ્યા છે, તેમની કોઈ પ્રતિક્રિયા આવી છે ખરા? જે અત્યાર સુધી હોસ્પિટલના સંચાલકોની કોઈ પ્રતિક્રિયા બહાર આવી નથી, પરંતુ જે લોકો જે ઘરના સદસ્યો છે તે હોસ્પિટલના જે સુપ્રિન્ટેન્ડન્ટ છે તેની ઓફિસની બહાર હોબાળો કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે અમારું બાળક ગયું ક્યાં, જે તમે બાળક આપ્યું છે તે અમારું બાળક છે જ નહીં. તે બાળકની ઉપર જે નાકનું નિશાન છે, નાકની ઉપર જે કપાનું નિશાન હતું તે નિશાન પણ જોવા નથી મળતું. એટલે કે જે પરિવારજનો હતા તેમને આક્ષેપો કર્યા છે અને સુપ્રિન્ટેન્ડન્ટની ઓફિસની બહાર પણ હોબાળો કરે છે, પરંતુ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા અને જે હોસ્પિટલના કર્મચારીઓ
છે તેમની દ્વારા અત્યારે કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપવામાં આવી નથી। જી આભાર સમગ્ર માહિતી આપવા બદલ। તો જે રીતે એલજી હોસ્પિટલની આ ઘટના સામે આવી છે, સારવાર અર્થે આવેલ બાળક બદલાયું હોવાના પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। સારવાર લેનાર પરિવારજનોએ ગંભીર આક્ષેપ લગાડ્યા છે। બાળકનું નિધન થયું હોવાનું કહી પરિવારને બાળક સોંપવામાં આવ્યું છે। તો બાળક સોંપવામાં આવ્યું છે। બાળકના શરીર પર જે લાખનું નિશાન હતું તે જ નથી તેવું પરિવાર કહી રહ્યા છે। બાળક શ્યામ રંગનું હતું, શરીર પર વાળ ન હતા, સાથે જ બાળકના નાક પર કપાયાનું નિશાન ન હતું। પરિવાર દ્વારા આક્ષેપ લગાડવામાં આવી રહ્યા છે કે કાંચની પેટીમાં બાળક બદલાયું હોવાના સગાઓ દ્વારા આક્ષેપો લગાડવામાં આવી રહ્યા છે। સગાઓ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફિસમાં હોબાળો મચાવ્યો છે ત્યારે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। શું એલજી હોસ્પિટલમાં બાળક બદલાયું છે? શું એલજી હોસ્પિટલની આ બેદરકારી છે? શું પરિવારને કોઈ ગેરસમજ થઈ છે? અનેક સવાલો અહીં ઊભા થઈ રહ્યા છે। શું પરિવારને સોંપાયેલું બાળક કોઈ અન્યનું છે? અનેક સવાલો અહીં ઊભા થઈ રહ્યા છે। જો બાળક બદલાયું છે તો કોણે બદલ્યું આ બાળક?